અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર મોસૂમની કામગીરી કરતી હોય છે ત્યારે કરોડોના ખર્ચે રોડ અને રસ્તામાં બનાવવામાં આવતા હોય છે ત્યારે પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ શહેરના કેટલાક રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા છે તો ક્યાંક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ બની ચૂક્યો છે ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ હાલ જે વરસાદી ઝાપટા છે તે આવ્યા છે ત્યારે બાદ વાત કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે મોન્સૂનની કામગીરી હતી તે આપણે બતાવવા માગીશ ખાસ કરીને આ જે થલતેજ વિસ્તાર છે તે થલતેજ વિસ્તારમાં આવેલા રોડને જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે તે કોર્પોરેશન દ્વારા જે કરોડોના ખર્ચે જે પૈસાથી રોડ બનાવવામાં આવતા છે તે હાલ જે રોડ છે રોડ અમદાવાદના જે રસ્તાઓ છે તે રસ્તા હાલ ખાડા પડી ગયા છે ખાડા કહી શકાય કે જે રોડ છે તે હાલ ડિસ્કો રોડ બની ગયા છે એવું લાગી રહ્યું છે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે જે વાહન ચાલકો છે તેમને ખાસ કરીને ખૂબ પરેશાની પડી રહી છે જે વાહન ચાલકો છે તેમને જે પાણી ભરાયા કારણે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે વાહન ચલાવવામાં આપ જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે જે રસ્તા છે રસ્તામાં કોર્પોરેશનના અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટ લેતા હોય છે તે કોન્ટ્રાક્ટ અધિકારીઓ પણ આ રોડ રસ્તાઓના એક ભ્રષ્ટાચાર કહી શકાય કે પ્રમાણમાં આ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જે પહેલો જ વરસાદ પડતા અમદાવાદ અમદાવાદમાં જે રોડ રસ્તાની હાલત છે તે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે હાલત છે રસ્તાઓની તે ખૂબ ખરાબ જોવા મળી રહી છે જે રસ્તાઓ છે તે હાલ તે ડિસ્કો રોડ તરીકે પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં કેમેરામેન પરેશ ડોડિયા સાથે નીરવ દેસાઈ અમદાવાદ